પ્રયત્ન ફાઉન્ડેશન આયોજિત અદ્રશ્ય ગણપતિ મહોત્સવે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું. પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 7 વર્ષથી અલગ અલગ થીમ ઉપર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે અદ્રશ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં અલગ પ્રકારના ચશ્મા પહેર્યા બાદ ભાવિકોને બાપા દર્શન આપતા હોવાને લઈ આ અદ્રશ્ય ગણપતિ બાપાએ ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. રોજના 700 ગરીબ બાળકોને ભોજન આપતી અમારી આ સંસ્થા અને 200 નિરાધાર વૃદ્ધોને પાર્સલ ભોજન પૂરું પાડતી આ સંસ્થાનો હેતુ આ ગણપતિનો એટલા માટે છે કે ભાવનગરની અંદર છે કે ભૂખ્યા જે બાળકો છે એના માટે લોકોને અવગત કરવા, અને દર વર્ષે પ્રયત્ન ફાઉન્ડેશન કંઈક નવી થીમ લઈને સમગ્ર ભારત વર્ષમાં કંઈક નવું આપવાની હંમેશા કોશિશ કરે છે. છેલ્લા 7 વર્ષથી અમે જે કાર્યક્રમ આપીએ છીએ એમાં એક પણ વખત ગણપતિ રિપીટ થયા નથી. દરેક વખતે કંઈક નવું આપવાનો હેતુ છે. લોકોનું ખૂબ આકર્ષણ, લોકોએ ખૂબ પસંદ કરે છે અમને. સાથોસાથ અમારો હેતુ એ છે કે ભાવનગરનો એક પણ નાનું બાળક છે એ ભૂખ્યું ના સૂવે, અને એક પણ વૃદ્ધ છે એને ખાવાની તકલીફ ન પડે એવો અમારો પ્રયત્ન છે. આ વખતે કઈ થીમ લઈને આવ્યા? આ વખતે જે થીમ લઈને આવ્યા છે અદ્રશ્ય ગણપતિ. તમે સામાન્ય રીતે તમે જોશો તો તમને કશું જ નહીં દેખાય, તમે કોઈ પણ ચશ્મા પહેરશો તો પણ કશું નહીં દેખાય, પણ તો અમારા ખાસ ચશ્મા પહેરશો એટલે એને અમે શ્રદ્ધાના ચશ્મા કહીએ છીએ. આ ચશ્મા પહેરશો એટલે બાપાના દર્શન થશે અને તમારી જે પણ મુરાદ હશે પૂરી થશે.